બનાસકાંઠામાં ભારે વરસાદથી તારાજી જેવો માહોલ સર્જાયો છે વાવ અને થરાડમાં ધમાકેદાર ઇનિંગ ખેલતા વિસ્તારોમાં પાણી ભરાયા છે રવિવારે સાંજે શરૂ થયેલ વરસાદી બનાસકાંઠાના અનેક શહેરો પ્રભાવિત થયા છે વાવમાં નવ ઇંચ તો થરાડમાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે હજુ ભારે વરસાદની આગાહીના પગલે પાલનપુરમાંથી

ખાસ કરીને વાવમાં બસો ત્રીસ એમએમ વરસાદ થયો થરાદમાં એકસો એકતર એમએમ અને દિયોદરમાં પણ સો એમએમથી વધારે વરસાદ થયો તમામ તાલુકાઓમાં નાના મોટા પ્રમાણમાં વરસાદ થયો છે વાવમાં ખાસ કરીને બસો ત્રીસ એમએમ વરસાદ થવાના કારણે અમુક લો લાઈન એરિયાઝમાં નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરીને વાવ વાવડી મોરીખા જેવા ગામોના અમુક ઘરોમાં પાણી ભરાયું હતું પણ રાત્રે એક પછી વરસાદનો જોર ઓછો થયો અને હવે પાણી રિસીડ થાય છે માળકા ગામના તળાવની વાત જ્યાં સુધી છે ત્યાં તળાવ ઓવરફ્લો થાય છે તળાવ ફાટ્યું નથી અને સંબંધિત જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ ત્યાં છે મામલતદાર ટીડીઓને પણ આપણે સવારથી ત્યાં વોચ રાખવા કહ્યું છે અમે તમામ લાયઝન અધિકારી ટીડીઓ મામલતદાર પ્રાંત અધિકારીશ્રીઓ જોડે અત્યારે વિડીયો કોન્ફરન્સિંગથી ચર્ચા કરી અને તાગ મેળવ્યો છે એક એનડીઆરએફની ટીમ જો પાલનપુર તૈનાત હતી એને થરાદ ખાતે ડિપ્લોય કર્યું છે જેથી કરીને એને મુવમેન્ટમાં આસાની રહે અને અમારું વહીવટી તંત્રની ચાપતી નજર સંપૂર્ણ પરિસ્થિતિ ઉપર છે અને જે સંજોગો આવશે એ મુજબની કાર્યવાહી ફિલ્ડ લેવલની અને વહીવટી તંત્રની છે